મિત્રો જય હિન્દ હું સુરતથી પ્રવીણ ભાલાળા રાજ્યના એક નાગરિક તરીકે ગુજરાત રાજ્યને મારી રજૂઆત અને વિનંતી છે કે સુરત વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરોમાં સૌરાષ્ટ્રથી જે લોકો રોજગાર અર્થે આવ્યા હતા અને આજે કોરોનાની મહામારીના કારણે કોવિડ ઓગણીસના કારણે આજે લોકડાઉન છેલ્લા પાંત્રીસ દિવસથી જે લોકડાઉન છે અને લોકડાઉનનું સુસ્તપણે પાલન થાય છે અને થવું જોઈએ પણ જે લોકો આ મધ્યમ વર્ગીય લોકો છે જે મહાનગરોમાં ફસાઈ ગયા છે એનો પરિવાર સૌરાષ્ટ્રમાં છે એ અહીંયા છે આજે દસ બાય દસની રૂમમાં તેઓ છેલ્લા પાંત્રીસ દિવસથી એકદમ માનસિક રીતે પણ થાકી ગયા છે અને આર્થિક રીતે પણ થાકી ગયા છે તો આવા તમામ મધ્યમવર્ગીય પરિવાર અને શ્રમિકોને પોતાના વતન જવા સૌરાષ્ટ્ર જવા માટે વ્યવસ્થા કરવી જોઈએ જેવી રીતે રાજ્યના રાજ્યની સરકાર અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને પોતાના રાજ્યમાં વતનમાં મોકલવા માટેની વ્યવસ્થા કરી રહી છે એવી જ રીતે આપણા સૌરાષ્ટ્રમાંથી જે મહાનગરોમાં આવ્યા છે એ સૌરાષ્ટ્રવાસી મધ્યમ વર્ગી કોઈ પાસે હાથ પણ માગી હાથ પણ લંબાવી શકતો નથી કોઈ પાસે માંગી પણ શકતો નથી એવી સ્થિતિમાં આ દસ બાય દસની રૂમમાં રહેતા લોકો ખૂબ માનસિક રીતે થાકી ગયા છે તો એમને મેડિકલ સ્ક્રીનિંગ કરી અને એમને જે ટેસ્ટ કરવા પડે તે ટેસ્ટ કરી અને સૌરાષ્ટ્ર તરફ જે પ્રક્રિયા હોય પ્રક્રિયામાં પૂર્ણ કરી પોતાના વાહન લઈને જવા માંગતા હોય તો પોતાના વાહનને પરમિશન આપવી જોઈએ અને એસટીના માધ્યમે એસટી દોડાવી અને આવા ગરીબ લોકોને પોતાના વતન પહોંચાડવા માટે મારી આપ સૌને વિનંતી છે આપ રાજ્ય સરકારને વિનંતી છે સાથે સાથે રાજ્યના કેટલાક ધારાસભ્યોએ પણ આ અંગે રજૂઆત કરી છે તો આ રજૂઆત બાબતે સરકારશ્રીએ સાંભળી વ્યવસ્થા કરી અને જરૂર પડે તો સાત દિવસ ચૌદ દિવસ ત્યાં હોમ ક્વોરન્ટાઇન પણ કરી શકે જો લોકડાઉન આગળ વધારવા સરકાર માંગતી હોય તો આ લોકોની પણ સૌરાષ્ટ્ર તરફ જવાની વ્યવસ્થા કરવી જોઈએ મને લાગે છે કે આ પાંત્રીસ દિવસના લોકડાઉનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધા તે ખૂબ સરાહનીય હતા અને હજી પણ લોકડાઉન રાજ્યની અને દેશની જનતા માટે વધારે તો એમાં અમે એગ્રી છીએ પણ જે લોકો ગરીબ છે જે લોકો મધ્યમ વર્ગી છે જેની પાસે જે લોકો માંગી પણ નથી શકતા તો એ એની માટે વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ અને એમના વતન મોકલવા માટે અને બે પરિવાર એક પરિવાર બે ભાગમાં વેચાયા છે એ પરિવારનું મિલન થવું જોઈએ જય હિન્દ મિત્રો